जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट वीडियो में आपणे दाखला नंबर 4, 5 अने 6 जोया। हवे जोईए 5.2 नो दाखला नंबर 7। रकम कई काम मुजब छे बाळ मित्रों? समांतर श्रेणीनुं 11મું पद 38 अने 16મું पद 73 होय तो તેનું 31મું પદ શોધો। શું કીધું બાળ મિત્રો? 11મું પદ, 11મું પદ એટલે એ 11 = 38, એ 11 = કેટલા? 38, અને 16મું પદ એટલે એ 16 = 73 હોય તો 31મું પદ એટલે કે એ 31મું પદ આપણે શું કરવાનું? શોધવાનું। 31મું પદ એટલે એ 31 આપણે શું કરવાના? શોધવાનું। તો જો બાળ મિત્રો, અહીં સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 છે। 11મું પદ 38, 16મું પદ 73, તો કીધું એ પ્રમાણે બાળ મિત્રો, એ 11 = 38, તેથી એ 11 એટલે કે એ +10d = 38, સમીકરણ નંબર 1। ત્યાર પછી એ 16મું પદ 73 એટલે એ 16 = 73, તો એ +15d = 73, સમીકરણ નંબર 2। એ +15d = 73, સમીકરણ નંબર 2। હવે આપણે બાળ મિત્રો આગળ જોઈ ગયા કે લોપ આદેશ અને ચોપડી ગુણાકારની રીત, તો એમાંથી અહીંયા સરળતા દ્વારા ઉકેલ મેળવવા માટે લોપની રીતનો ઉપયોગ કરીશું, કારણ એ અને એનો લોપ થશે બાળ મિત્રો। આવું આગળ આપણે 4, 5, 6 દાખલામાં પણ જોઈ ગયા। તો જો સમીકરણ 1માંથી 2 બાદ કરીએ, તો 1માંથી 2 બાદ કરીએ એટલે કે અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, એ ઉડી જાય। 10d માંથી 15d જાય એટલે -5d, 38માંથી 73 બાદ કરો એટલે -35, કારણ મોટી સંખ્યાની શું કરીએ? નિશાની। હવે d = -35, છેદમાં કેટલા? -5, માઇનસ માઇનસ ઉડે, 5 × 7 = 35, ડી બરાબર કેટલા આવશે? 7, કારણ 5ના ઘડિયામાં 35 આવે છે, 7 વડે ભાગ ચાલે। હવે સમીકરણ 1માં ડીની કિંમત મૂકો અથવા 2માં મૂકો તો આપણને એ મળશે, એ કેટલો મેળો બાળ મિત્રો? -32, કારણ ડીની જગ્યાએ 7, 10 × 7 = 70, જમણી બાજુ જાય એટલે -70, 70માંથી 38 જાય વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી, કેટલા વધે? 32, મોટી સંખ્યાની નિશાની। હવે એ 31 = a + 30d, તો સૂત્ર જાણો છો, 31નું સૂત્ર મૂક્યું, એની જગ્યાએ -32, ડીની જગ્યાએ 7, -32, 30 × 7 = 210, 210માંથી 32 જાય એટલે 178, મોટી સંખ્યાની નિશાન। એ 31 = કેટલા મેળા? 178। આગળ જોઈએ બાળ મિત્રો 8મો દાખલો, એ જ પ્રકારનો છે, થોડો ફેરફાર છે। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, કુલ કેટલા પદ છે? 50 પદ। જો ત્રીજું પદ 12મું, જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો। ત્રીજું પદ કેટલા છે? 12, અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો। જો બાળ મિત્રો, છેલ્લું પદ એટલે કે શ્રેણીમાં કેટલા પદ છે? 50, તો 50મું પદ શું થાય? 106। અહીંયા થોડો ફેરફાર છે, બાકી બંને દાખલા સરખા છે। તેનું 29મું પદ શોધો, તો a3 = 12, a3 = 12, અને છેલ્લું પદ કેટલા કીધા? 106,
तो छेलो पद एटले के पचास पद छे एटले पचास मु पद एटले के ए पचास बराबर एक सौ छ अने ए ओगणत्रीस आपणे शोधवाना। केवी रीते जो अहीं समांतर श्रेणी में पचास पद छे अने त्रीजू पद बार अने छेलू पद एक सौ छ ए थ्री बराबर बार तो ए प्लस टू डी बराबर बार समीकरण नंबर एक। ए पचास बराबर एक सौ छ तो ए प्लस ओगणपचास डी बराबर एक सौ छ समीकरण एक अने बी। खास आ पचासमू पद श्रेणी में पचास पद आप्या छे अने छेलू पद एक सौ छ एटले खास ध्यान आपजो ए पचास बराबर एक सौ छ समीकरण एक अने बे नो लॉग करिए तो अहीं आपणने डी मळे छे बे। जाते मेळवानो प्रयत्न करो बाळ मित्रो आवी गणतरी में। त्यार पछी समीकरण एक में डी नी किंमत मूकी एटले ए बराबर केटला मेळा आठ मेळा डी बराबर बे ए बराबर आठ। हवे ए ओगणत्रीस शोधवानुं छे तो ए ओगणत्रीस बराबर ए प्लस अठयावीस डी एनी जगह आठ मूका डीनी जगह केटला मूकीए बे तो अठयावीस अंश में बे आठ एम नेम प्लस अठयावीस बे छप्पन छप्पन वत्ता आठ एट्ले ए ओगणत्रीस केटला मळ्या चौसठ ए ओगणत्रीस केटला मळ्या चौसठ। तो आ थयो बाळ मित्रों आठमो दाखलो। नवमो दाखलो आपणे जोईए। बे दाखला एक सरखा ज हता अहीं ए ज प्रकारनो दाखलो छे થોડો ફેરફાર। જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું કયું પદ ઝીરો થાય? ફરીથી બાળમિત્રો નવમું દાખલો ત્રીજું પદ ચાર અને નવમું પદ કેટલા માઇનસ આઠ તો એ થ્રી બરાબર કેટલા થશે ચાર અને એ નવ બરાબર કેટલા થશે માઇનસ આઠ। હવે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય તો આપણે એનમું પદ ઝીરો લઈ લેશું એનમું પદ શું લઈ લેશું ઝીરો પછી આપણે એન મેળવીશું એન જે મળે એટલામું પદ આપેલ શ્રેણીનું ઝીરોમું પદ હશે। તો શ્રેણીનું કયું પદ ઝીરો થાય તો આપણે એન મેળવીશું એન જે મળશે એ આપણે મૂ પદ આપે શ્રેણીનું ઝીરોમું પદ થાય ઝીરો થાય એટલામું પદ। તો ફરીવાર આગળ આવું આપણે ઇઠ્ઠોતેરમું પદ આપણે ઇઠ્ઠોતેર આપેલા હતા અને ત્યાં એન મેળવ્યો હતો જો એન પૂર્ણ સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણીનું એટલામું પદ આ હોઈ શકે જો પૂર્ણ ન મળે તો એટલામું પદ હોઈ શકે નહીં પરંતુ અહીંયા તો આપેલું છે શ્રેણીનું કયું પદ ઝીરો થાય તો એન એનનું પદ ઝીરો લઈ જ લેવાનું પછી એન મેળવશું। તો અહીંયા કીધું એમ ત્રીજું પદ કેટલા છે ચાર અને નવમું પદ માઇનસ આઠ તો એ થ્રી બરાબર ચાર એટલે એ પ્લસ ટુ ડી બરાબર ચાર એ નવ બરાબર માઇનસ આઠ કારણ અહીં કીધું નવમું પદ માઇનસ આઠ તો એ પ્લસ આઠ ડી બરાબર માઇનસ આઠ વળી એન બરાબર ઝીરો આપણે અહીંયા કીધું એમ કે કયું પદ ઝીરો થાય એટલે એન બરાબર ઝીરો આપેલ છે રકમમાં। સમીકરણ એક અને બેની બાદબાકી કરી તો આપણને ડી મળે છે માઇનસ બે એ જાતે મેળવવાનો પ્રયત્ન કરવો ન ખ્યાલ આવે તો મારો સંપર્ક કરો અને ડી બરાબર માઇનસ બે સમીકરણ એકમાં મૂકીએ એટલે આપણને એ બરાબર કેટલા મળે છે આઠ એ બરાબર કેટલા મળ્યા આઠ। હવે ડી અને એની કિંમત આપણે અહીંયા મૂકીશું કે એન બરાબર ઝીરો તો ખાસ બાળમિત્રો ધ્યાન રકમમાં સીધું જ એન બરાબર ઝીરો કે એવું આપશે નહીં આપણે વિચારીને લખવું પડે ત્યાં શબ્દમાં આપેલું હોય આપણે સંકેતમાં ફેરવવું પડે। એન બરાબર ઝીરો એનનું સૂત્ર જાણો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર ઝીરો તેથી
એની જગ્યાએ આઠ, ડીની જગ્યાએ માઇનસ બે, તો આઠ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ માઇનસ બે બરાબર ઝીરો. ગણતરી કરીએ બાળ મિત્રો, આઠ જમણી બાજુ જાય માઇનસ આઠ, માઇનસ બે છેદમાં જશે, માઇનસ આઠ ભાગ્યા માઇનસ બે એટલે ચાર જવાબ આવ્યો, જે તમે આવા ભાગાકાર કરી ચૂક્યા છો બાળ મિત્રો. હવે એન માઇનસ વન બરાબર ચાર, માઇનસ વન જમણી બાજુ જાય એટલે પ્લસ વન, એન બરાબર પાંચ, તેથી શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. એન બરાબર પાંચ મેળા એટલે આપણે કહી શકીએ કે શ્રેણીનું કેટલામું પદ? પાંચમું પદ શૂન્ય થાય. તો અહીંયા બાળ મિત્રો આપણે સાતમો, આઠમો અને નવમો દાખલો જોયો, સરખા જેવા છે, થોડો ફેરફાર છે. જો આમાં સમજ ન પડી હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.